सार्वत्रिक वरसाद जोवा मळी रह्यो छे त्यारे ठेर ठेर वरसादी पाणी पण भराया छे अने केवा रस्ताओ बंद थया छे ते विशे वधु अपडेट्स प्राप्त थई रही छे। सूरत ने लईने अगत्यना अपडेट्स, सूरत जिल्लामां वरसादी वातावरण जेना कारणे घणा एवा रस्ताओ बंद थया छे, वरसादने पगले अनेक मार्गो पाणीमां गरकाव थया छे। अमारा संवाददाता संजय महंत लाइव जोड़ाई गया छे। संजय, एक तरफ वरसादी वातावरण अने बीजी तरफ रस्ताओ पण बंद थया छे, लोकोने हालाकी? चौक्स चार दिवस वरसाद वरसियो है तेमा लोको परेशान थया छे। दृश्य आपने बताई दू, सूरत ना किम चार रस्ता पास आ स्टेट हाईवे है। आ हाईवे जे छे एक किम चार रस्ता थी मांडवी तरफ जतो मुख्य मार्ग है। घणा वाहनों की अवर जवर अहीं थती होय छे, परंतु दृश्य जे प्रमाणे जोई सको छो कि एक ट्रक अहीं जे पसार थाय छे ए पण महामेहनते पसार थती होय तेवुं लागी रह्युं छे। कारण के पानीनो भराव थयो छे, रस्ता उपर खाड़ा पड़ी गया छे, तेमां पानीनो भराव थता लोकोनी मुश्किलीओ वधी रही छे। वाहन चालको जे आवी रह्या छे, खास करीने बाइक सवारो जे छे ए बाइक चालकोने भारे तकलीफनो सामनो करवो पड़ी रह्यो छे। पानीमां बाइक तेमना बंध थઈ રહ્યા છે, બાઇકને નુકસાન થઈ રહ્યું છે, લોકો અવરજવર કરવા માટે મજબૂર છે। કારણ કે એક જ માર્ગ છે, સ્ટેટ હાઈવે છે, અને કિમ ચાર રસ્તાથી તરકેશ્વર માંડવી બોધન ગામ તરફ જતો આ મુખ્ય માર્ગ છે, સ્ટેટ હાઈવે છે, એટલે વાહન વ્યવહારની ભરમાર તો અહીં ચોક્કસ જોવા મળે। અન્ય વિકલ્પ ન હોવાને કારણે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે, લોકોની પરેશાની વધી રહી છે। ત્યારે એટલું કહી શકાય કે પાણીનો ભરાવો જે થઈ રહ્યો છે તેને કંટ્રોલમાં લાવવામાં પ્રશાસન નિષ્ફળ છે એટલું ચોક્કસ કહી શકાય। વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે, વાહન ચાલકોનો સમય બરબાદ થઈ રહ્યો છે, ત્યારે એટલું કહી શકાય કે વાહનને પણ નુકસાન થતું હોય છે। આવી પરિસ્થિતિમાં ચોક્કસ પ્રશાસન દ્વારા પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, અથવા તો જે પાણી ભરાય છે લગભગ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે એ પરિસ્થિતિ શા માટે ઉદ્ભવે છે, શા માટે કીમ નદી કે અન્ય જે ખાડીઓ છે તેનું પાણી રસ્તા ઉપર આવી જાય છે? 10-12 ઇંચ વરસાદ ગઈકાલે ઉમરપાડામાં પડ્યો હતો, માંગરોળ અને માંડવી વિસ્તારમાં પણ વરસાદ પડતા આજે પાણી છે વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદની અસર લોકો પર પડી રહી છે, વાહન વ્યવહાર પર થઈ રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। અને એટલું ચોક્કસ કહી શકાય કે ખેડૂતોની પણ ચિંતા વધી રહી છે, ડાંગર અને શાકભાજીનો પાક છે તેમાં નુકસાન થવાની શક્યતાને પગલે ખેડૂતો પણ ચિંતાતુર થઈ રહ્યા છે। સંજય, સ્થાનિકોમાં પણ ચોક્કસપણે રોષ જોવા મળતો હશે, કારણ કે જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે। ચોક્કસ સ્થાનિકોમાં રોષ છે, પરંતુ રોષ પોતાનો કઈક ના વ્યક્ત કરવો, તેઓ હાલ તો પોતાની મંજિલ પર જવા માટે તેઓ પરેશાની વેઠી રહ્યા છે। ત્યારે કહેવાય કે પાણીનો ભરાવો થયો છે, કેટલી મુશ્કેલી નડી રહી છે આપણે? બહુ સારી મુશ્કેલી નડી રહી છે, નમાજ પડવા માટે બી મુશ્કેલી પડે છે, દરેક રીતે મુશ્કેલી। બીજો કોઈ રસ્તો નથી આગળ જવાનો? ના, બીજો કોઈ રસ્તો નથી। લોકોની જે પ્રમાણે પરેશાની છે આપ જોઈ રહ્યા છો કે વિકલ્પ ન હોવાને કારણે અહીંથી લોકો પસાર થવા મજબૂર છે, સ્થાનિકો પણ અહીંથી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ પરેશાનીનો સામનો તેઓ કરવા માટે મજબૂર છે। રસ્તા ઉપર ખાડા પડ્યા છે, રસ્તા ઉપર પાણી ભરાયા છે, વાહનો બંધ થઈ રહ્યા છે, આવી પરિસ્થિતિમાં લોકોની મુશ્કેલી જે છે એ વધે એ સ્વાભાવિક છે। પ્રશાસન આ મુશ્કેલી આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લાવે તેવી એક માંગણી પણ ઉઠવા પામી રહી છે। જી બિલકુલ, આભાર સંજય જોડાયા બદલ। તો આ સુરતની તસવીરો જે આપની સમક્ષ, સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે લોકોમાં પણ એક પ્રકારનો રોષ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। આવા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે લોકોને, વરસાદ વિરામ લઈ લે તે બાદ પણ પાણી નથી ઓસરી રહ્યા। જોકે બીજી તરફ કોર્પોરેશન દાવા કરતું હોય છે કે જ્યારે વરસાદ વિરામ લેશે, મેઘરાજા વિરામ લેશે, ત્યારબાદ માત્ર 2-3 કલાકમાં જ પાણી ઓસરી જશે, પરંતુ આ જમીનની હકીકત કંઈક અલગ જ દ્રશ્યો બતાવી રહી છે। અહીં ભારે વાહનો હોય કે દ્વિચક્રી વાહનો હોય, તમામ ફસાઈ જાય છે, લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાને કારણે જ રોગચાળો ફેલાવાની દહેશત પણ લોકો અનુભવી રહ્યા છે।
वाहन व्यवहार ने खूब ज असर पड़ी रही है अही, परंतु आ दर वर्षे सर्जाता दृश्यो छे। कॉर्पोरेशन की कामगिरी सामे पण अनेक सवालों उठे छे। कीमती मांडवी ने जोड़तो आ स्टेट हाईवे जे पानी में गरकाव थयो छे। अहीं भारे वाहनों की अवर जवर दररोज जोवा मळती होय छे। घूटणसमा पानी भराता ज वाहन व्यवहार ने असर पहुंची छे। एक तरफ सूरत में अविरत पणे वरसादी वातावरण, अने बीजी तरफ आ प्रकारे पानी भरावो।